સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન હેઠળ મોરબી નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો લેવા માટે નગરપાલિકાએ એક કંપનીને કોન્ટ્રાક્ટ આપેલ હતો. આ એજન્સીએ પોતાના વાહન તો ઠીક પણ નગરપાલિકાના ટીપર વાન વાહનનો ઉપયોગ કરી તેને રિપેર નહીં કરાવતા આ ટીપર વાન હાલ બગડી જવા પામેલ છે અને કોઈ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં ન હોય, જેના કારણે મોરબી શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવાનું તો હાલ બંધ થયું છે, જેના કારણે શહેરમાં કચરાના ગંધ જામ્યા છે અને સ્વચ્છતા અભિયાનના ધજિયા ઉડતા આ તસવીરમાં દેખાય છે, જેના પગલે સરકારમાં નવા વાહનો મોરબી પાલિકાને ફાળવવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે, જેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા મોરબી પાલિકાને ડોર ટુ ડોર કચરો લેવા માટે 27 ટીપર વાન અને 6 ટ્રેક્ટર આપવામાં આવ્યા છે. મોરબી પાલિકામાં નવા વાહનો આવવાથી ડોર ટુ ડોર કલેક્શન વધારે સારી રીતે થશે. મોરબી શહેરનો કચરો એકત્ર કરવામાં પાલિકાને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો અને ડોર ટુ ડોર કચરો લેવા માટે જતા વાહનો પણ રિપેરિંગની હાલતમાં હોય, વધુ વાહનોની જરૂરિયાત હોય તેને ધ્યાનમાં રાખી અને સરકારમાં રજૂઆત આવતા શહેરી વિકાસ વિભાગે પાલિકાને 27 ટીપર વાન તેમજ 6 ટ્રેક્ટર આપતા રાજ્ય સરકારે મોરબી પાલિકાને 33 વાહનો આપી અને શહેરને સ્વચ્છ બનાવવા માટે વધુ સારી કામગીરી થાય તે પ્રમાણેનું કર્યું છે આયોજન, જે સૂત્રો પાસેથી મળી રહી છે માહિતી. અહેવાલભાઈ શ્રીકાંત પટેલ, મોરબી. લોકો માટે સુવિધામાં તો અત્યારે છે જ, છતાં વધારો થયો છે. 70 વાહન આવતા સરકારશ્રી તરફથી ગુજરાત અર્બનમાંથી આવેલ છે 70 વાહન, 6 ટ્રેક્ટર અને ડોર ટુ ડોર કચરો લેવા માટે ક્યાંય ખામી ન રહે એના માટે બહુ સરસ કામ છે. ટિપ્પર વાહન કેટલા આવ્યા છે અને ટ્રેક્ટરો કેટલા આવ્યા? ટિપ્પર વાહન 27 આવ્યા છે, ટ્રેક્ટરો 6.